મિત્રો, તો આજે આપણે તમને જબરદસ્ત કમિંગ સૂન નવરાત્રિની ઉપર ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો એડિટિંગ કરતા શીખડાવું છું, કે જેની અંદર તમે આજે આગળ જે લખાઈને આવી રહ્યું છે ટેક્સ્ટ ઇફેક્ટ આવી જશે, અને સાથે આજે બધા ફોટાની જે ઇફેક્ટ આવી રહ્યા છે તે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર મળી જશે. તો ડેમોની અંદર આજે વિડીયો સાથે મેં જોઈ લીધો છે. તો આ પ્રોજેક્ટ છે તે લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર. ગૂગલમાં નામ લખવાનું છે અલ્પેશ ક્રિએશન 01, આટલું લખીને તમે જેવું સર્ચ કરશો તો નીચે તમને આ રીતે વેબસાઇટ જોવા મળશે. આના પર તમારે ક્લિક કરવાનું છે, જે આપણી સાઇટ છે તે આ પ્રમાણે ખુલીને આવી જશે. સાઇટ ખુલી જાય, ઉપરની સાઇડમાં તમને એક નાનકડું સર્ચ કરવા માટેનું આઇકન મળશે, એના પર ક્લિક કરી તમારે એક કોડ લખી દેવાનો છે. કોડ તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે, ન મળે તો આપણે તમને આગળ બતાવી દઈશું. તો આના પર ક્લિક કરી ત્યાં આગળ તમારે કોડ લખવાનો છે. કોડ છે 07170770, આટલું લખીને તમે સર્ચ કરશો તો નીચે તમને આ રીતે ઇમેજ જોવા મળી જશે. આ ઇમેજ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના આને ઉપરની તરફ કરી તમારે છે નીચે જવાનું છે. તમે અહીંયા આગળ આવશો, તમને અહીંયા આગળ જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં આગળ તમે ક્લિક કરશો તો આ પ્રમાણે અલાઇટ મોશનની અંદર ફૂલ પ્રોજેક્ટ છે તે એડ થઈને આવે છે. ત્યાર પછી આની અંદર જે આપણે ફોટા લેવાના છે, તો ફોટા કઈ એપ્લિકેશનથી અંદરથી તમે લઈ શકશો તે પણ તમને આપણે આગળ બતાવીશું. આ જે ઇનપુટનું બટન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું, એટલે આ રીતનો જે પ્રોજેક્ટ છે તમારી પાસે એડ થઈને આવશે. હવે તમારે જે પણ ભગવાન માતાજીના ફોટા લેવા હોય તે ફોટા લેવા માટે આપણે એપ્લિકેશનનો યુઝ કરીશું. તો આ પ્રોજેક્ટને આપણે અહીંથી ઓપન કરી દઈએ. તો પ્રોજેક્ટની અંદર તમે આવશો એટલે તમને આ પ્રમાણે બધું સેટ થયેલું રહેશે. એ આગળ તમારે જે નામ લખવું હોય તો નામ પણ અહીંયા તમે ચેન્જ કરી શકશો, અને ત્યાર પછી બધા ફોટા આવશે. હવે આ ફોટાની જગ્યાએ આપણે જે મેલડી માતાજીની ઉપર વિડીયો બનાવેલો છે, તમારે અલગ ફોટા ઉપર બનાવવો હોય તો આપણે તેના માટે એપ્લિકેશનનો યુઝ કરીશું. એપ્લિકેશન છે પ્રિન્ટેસ, ત્યાં આગળ તમારે આવી જવું છે. તો આજે પ્રિન્ટેસ તમે પ્લે સ્ટોરની અંદર પણ તમને મળી જશે. ઠીક, આ કારણનો લોગો છે. તો આ એપ્લિકેશનને ઓપન કરશો, ઓપન કરો તમને ઉપર જો અહીંયા સાઈડમાં સરસનું આઇકન છે, નીચે આના પર ક્લિક કરી હવે તમારે જે ફોટા જોતા હોય તેનું નામ લખી દેવાનું છે. જેમ કે આપણે આગળ સામૂહ માનવાનો ફોટો જોવો તો આપણે આગળ નામ લખી દઈએ. તો અહીંયા નીચે જો આવી ગયા છે એસડી ફોટો, આપણે એના પર ક્લિક કરી દઈશું. હવે અહીંયા જેટલા પણ ફોટા આવશે તો આ પ્રમાણે અહીંયા અલગ અલગ બધા ફોટા આવશે. હવે તમારે અહીંથી જે સારો લાગે તે ફોટો તમારે અહીંથી સેવ કરી લેવાનો છે. તો ફોટો સેવ કરવા માટે તમારે ફોટા પર ક્લિક કરી ઉપર ત્રણ ટપકા દેખાય આના પર ક્લિક કરી અહીંયા તમને લખેલું આવશે, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તમારો ફોટો છે તે અહીંયા સેવ થઈને આવશે. આ રીતે તમારે અહીંથી ઇમેજ છે તેને સિલેક્ટ કરી અને લઈ લેવાનું છે. જેટલા પણ તમારા ફોટા લેવો હોય તે બધા ફોટા, અને અહીંયા આગળ તમારે એસડીની અંદર પણ ફોટા તમને મળી જશે. તો અહીંથી આ જેટલા પણ ફોટા છે બધા એસડીની અંદર તમારે આવી જશે. તો આ પ્રમાણે તમારા ફોટા લઈ લેવાના છે. ત્યાર પછી આવી જવાનું છે આપણે પ્રોજેક્ટની અંદર. તો પ્રોજેક્ટની અંદર તમે આવશો તો અહીંયા આગળ તમને ફોટા સ્ટાર્ટ થઈ રહેશે. તો આ ફોટા પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી અહીંયા આગળ ઓપ્શન છે કલર એન્ડ ફિલ, એના પર ક્લિક કરી દેવાનું છે. એટલે નીચે તમને એક નંબર મળશે, આ નંબર ઉપર તમારે ક્લિક કરવાનું છે. નંબર ઉપર ક્લિક કર્યા પછી અહીંયાથી તમારે જે અત્યારે આપણે ફોટો સેવ કર્યો તે ફોટો આપણે સિલેક્ટ કરી લઈશું. તો અહીંયાથી આપણે જે અત્યારે જે સામૂહમાંનો ફોટો લીધો છે આ ફોટો આપણે અહીંયા આવી ગયો છે, અને આ જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી દઈશું. તો આ પ્રમાણે ઇફેક્ટની અંદર આપણો ફોટો સેટ થઈ ગયો. બસ તમારે બીજું કાંઈ કરવાની જરૂર નહીં પડે, બધી ઇફેક્ટ અહીંયા ડાયરેક્ટ ઓટોમેટિક સેટ થઈ જશે. ત્યાર પછી છેદ આગળ જવાનું છે. અહીંયા આગળ તમને જે ઇમેજ દેખાઈ રહ્યો છે ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે, અને આજે કલરની ફિલના ઓપ્શનમાં જવાનું છે તમારે, અને નીચે લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારે વિડીયોને એન્ડ સુધી બધા ફોટા ચેન્જ કરશો, તમારો વિડીયો બની અને કમ્પ્લીટ થઈ જશે. તો આ બે ફોટા આપણે અહીંથી ચેન્જ કરી દીધા, બે ફોટા અહીંયા સેટ થઈ ગયા છે. આ પ્રમાણે તમારા વિડીયોની એન્ડ સુધી આ બધા ફોટાને બદલી દેવાના છે, અને તમારે જે ફોટા મૂકવો હોય તો અહીંયા મૂકી તમારો વિડીયો બની જશે. હવે અહીંયા આગળ તમે જોયું કે તમે આપણે નામ લખેલું છે મેલડી માતાજીનું, જે મેલડીમાં લખ્યું આના પર ક્લિક કરી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અહીંયા આગળ આવ્યા પછી આ જે લખેલું છે આને તમારે ડિલીટ કરી દેવાનું છે, અને અહીંયાથી તમારે ગુજરાતી કીબોર્ડને સિલેક્ટ કરી લેવાનું છે. ગુજરાતી કીબોર્ડ સિલેક્ટ કર્યા પછી હવે તમે જે માતાજીની ઉપર વિડીયો બનાવો તેનું નામ તમારે આગળ લખી લેવાનું છે. તો આ રીતે આપણે આગળ આ રીતે આપણે લખી દીધું, લખાઈને આવી ગયું. ઉપર રાઈટનું આઇકન છે એના પર તમે ક્લિક કરશો તો તમારું નામ અહીંયા સેવ થઈને આવશે આ પ્રમાણે. ખરી, હવે ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી નીચે તમે અહીંયા સેવના બટન પર ક્લિક કરી દીધું એક્સપોર્ટના, એટલે વિડીયો સેવ થઈને આવી જશે.